બ્રોટ યુ બાય વી ગાર્ડ. તરફ સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મનો વિવાદ તો બીજી તરફ હવે ભાવનગરમાં આપ ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ પર આજે સુનાવણી. એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપે કરી હતી વાંધા અરજી. ઉમેદવારે એફિડેવિટમાં ખોટી વિગતો આપી તેવું ભાજપે આક્ષેપ કર્યો છે. આવક અને શિક્ષણને લઈને વિસંગતતા જોવા મળી છે. આપ ઉમેદવાર પર એફિડેવિટમાં અપૂરતી વિગતો આપ્યા હોવાનો પણ આક્ષેપ. ગઈકાલે કલેક્ટરે 24 કલાકમાં જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યા હતા. તો એક તરફ અત્યારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેમના ફોર્મને લઈને, ત્યારે બીજી તરફ ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ પર આજે સુનાવણી થવાની છે. કેમ કે એફિડેવિટમાં વિસંગતતાઓ સહિતના મુદ્દે ભાજપે વાંધા અરજી કરી છે. ઉમેદવારે એફિડેવિટમાં ખોટી વિગતો આપી હોવાનો ભાજપે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે અને સાથે સાથે આવક અને શિક્ષણને લઈને વિસંગતતા જોવા મળી છે. આપ ઉમેદવાર પર એફિડેવિટમાં અપૂરતી વિગતો આપ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ગઈકાલે કલેક્ટરે 24 કલાકમાં જવાબ રજૂ કરવા માટેના આદેશ આપ્યા હતા, ત્યારે આજે આ ફોર્મ પર સુનાવણી થશે કે આપના જે ઉમેદવાર છે ઉમેશ મકવાણા, એમનું ફોર્મ યોગ્ય છે કે નહીં. અમારા સંવાદદાતા અજિત ગઢવી વધુ જાણકારી આપી રહ્યા છે. અજિત, જે રીતે હવે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ પર આજે સુનાવણી થવાની છે, ભાજપે વાંધા અરજી કરી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે ખોટી વિગતો આપવામાં આવી છે, સાથે સાથે આવક અને શિક્ષણને લઈને પણ વિસંગતતા જોવા મળી છે. વિધિ વાત કરવામાં આવે તો ભાવનગરની લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી અને ગઠબંધનના ઉમેદવાર બંને વચ્ચે જયારે ટક્કર બરોબર જામી છે, ત્યારે ગઈકાલે જે ચૂંટણી માં જે ફોર્મની ચકાસણીનો દિવસ હતો તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર છે નિમુબેન ભામણીયા દ્વારા 3 વાંધા જે ઉમેશ મકવાણા છે તેમના વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યા હતા, જેની અંદર જે એમણે એફિડેવિટ જે ઉમેદવારે રજૂ કર્યું છે ઉમેશ મકવાણાએ, તેની અંદર તેમની આવકને લઈને, તેમનું જે વ્યવસાય છે તેને લઈને, જે કંપની છે તેમની અંદર ડાયરેક્ટર છે પરંતુ તેની આવક નથી દર્શાવવામાં આવી, શિક્ષણ છે તેની અંદર પણ એમની સ્કૂલ કોલેજ નથી દર્શાવવામાં આવી, આ પ્રકારની 3-4 વિસંગતતાઓ જે એફિડેવિટ છે તેમાં ખોટી રજૂ કરવામાં આવી છે તેવું કહેવામાં આવ્યું છે. જ્યારે ઉમેશ મકવાણાએ ગઈકાલે આ સમગ્ર ઘટનાને લઈને પ્રેસ કરી હતી અને પત્રકારોને ખાસ કરીને TV9 સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટી છે તે બોખલાઈ ગઈ છે, તેમાં જેને લઈને તેમની જીત તરફ જઈ રહ્યા છે, જેને લઈને અમરેલી, સુરત અને ભાવનગરમાં આ પ્રકારની ખોટી રીતે હેરાનગતિ ઉભી કરવા માટે આ પ્રકારના કાવતરા કરવામાં આવી રહ્યા છે. બિલકુલ અજિત, આ પ્રસંગે માહિતી બદલ આગળ પણ આપણી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. આપ ઉમેદવાર પર એફિડેવિટમાં અપૂરતી વિગતો આપ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે, જેના પર આજે હવે સુનાવણી થવાની છે. બ્રોટ યુ બાય વીગાર્ડ.